શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રણેતા શ્રી સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય દેહ ધારણ કરવા માટે નવખંડ ભૂમિ પરથી છપૈયાની ભૂમિને પસંદ કરી તે ભૂમિને બ્રહ્માંડનું અતિ ભાગ્યશાળી પાવનકારી સ્થળ બનાવ્યું છે. આ છપૈયામાં આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજશ્રીએ ઈસવીસન 1851માં મંદિર બનાવડાવ્યું. પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીના રજત જયંતિ સુવર્ણ જયંતિ મહોત્સવના ફળ સ્વરૂપ તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. તેમાં સ્થાપિત આ મૂર્તિઓ ભક્તોના મનોરથ પૂર્ણ કરી રહ્યા છે. આ જન્મસ્થાન મંદિરનો જીર્ણોદ્ધાર હાલમાં જ કરાયો છે. અહીં બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવેલ છે. આ જગ્યાએ શ્રી હરિનું પ્રાગટ્ય થયું હતું. મંદિર પરિસરમાં આવેલ આ ગંગા ઝળિયા કુવાથી લઈ અયોધ્યાના રસ્તે મખોડા ઘાટ સુધીની ભૂમિને શ્રી હરિએ પોતાના 16 ચિહ્નો અંકિત ચરણાબિંદથી ખૂંદી અનેક લીલાઓની સાક્ષી બનાવી છે. સ્વાભાવિક રીતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ માટે આ જગ્યાનું અનેરું મહત્વ હોય. વળી હાલમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા છપૈયાનો પર્યટક સ્થળ તરીકે સમાવેશ કરાયો છે. તેથી પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની સીધી દેખરેખ હેઠળ આખું પરિસર નવા સાંગ રચી રહ્યું છે. 1.25 કરોડના ખર્ચે તૈયાર થનારા આશરે 15 એકરમાં ફેલાયેલા આ પરિસરમાં 5 લાખ ચોરસ ફૂટ બાંધકામ કરવામાં આવશે. નવેમ્બર 2020માં ખાત મુહૂર્ત થયા બાદ આ સંકુલમાં આધુનિક સગવડોથી સજ્જ 225 જેટલા ઉતારા, અન્ય ઉતારા માટે 24 હોલ, 44 સંતોના નિવાસસ્થાન તથા સાંખ્ય યોગી બહેનો માટેના ઉતારાનું કામ પૂરજોશમાં ચાલુ છે. આ ઉપરાંત આધુનિક સગવડો વાળું ભોજનાલય પણ બનાવાશે. 1000 માણસ એક સાથે ભોજન ગ્રહણ કરી શકશે. કથા પારાયણ માટે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને આરામદાયક બેઠકવાળા સુવિધાયુક્ત 600 શ્રોતાઓની ક્ષમતાવાળા 2 હોલ તૈયાર થનાર છે. પ્રસાદીનું નારાયણ સરોવર નવા કલેવર સાથે જોવાલાયક સ્થળ તરીકે વિકસાવાશે. આ ઉપરાંત મંદિર પરિસરમાં જ યજ્ઞની વ્યવસ્થા, મહાપૂજા, તપ્ત મુદ્રાની છાપ કે ટેટુ લેવાની વ્યવસ્થા કરવામાં આવશે. બાળ ઘનશ્યામના લીલા ચરિત્રોની ઝાંખી કરાવતી ફિલ્મનું દર્શન કરવા એક હોલ બનાવાશે. આ સંકુલમાં યાત્રિકોના અલ્પાહાર માટે પ્રેમવતી ભોજનાલય પણ બનાવાયું છે. અદ્યતન ગૌશાળા બનાવી ગાયોની સંભાળ પણ લેવાશે, જેનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે. તો આવા જન્મસ્થળના સુંદર આયોજનમાં સહભાગી થવા આપ પણ આપનો સહયોગ અચૂક નોંધાવો.